कोरोना संक्रमण ने कारण धोबी अने इस्त्रीनुं काम करता नाना गृह उद्योगों ने रोजगारी महामंदीमां सपड़ायेली जोवा मळी रही होवानुं मेहसाणामां व्यवसाय करी रहेला लोकोनुं मानवुं छे। कोरोना संक्रमण ने कारण धोबी अने इस्त्रीनुं काम करता नाना व्यवसायकारो खूब मुश्किलीमां जोवा मळी रह्या छे। पाछला एक वर्ष करता वधु समयथी कोरोना संक्रमण ने कारण धोबी अने इस्त्रीनुं काम 70% जेटलुं घटेलुं जोवा मळी रह्युं छे। धोबी कपड़ा ने इस्त्री करवानुं काम पारंपरिक व्यवसाय मानवामां आवे छे। आवी परिस्थितिनी वच्चे पाछला एक वर्ष करता वधु समयथी आ व्यवसाय साथे जोडायेला नाना उद्योगकारो हवे पोताना व्यवसायने बचाववा माटे संकट भर्या समयमांथी पसार थई रह्या छे। कोरोना संक्रमण ने कारण कपड़ा धोवानो अने इस्त्री करवानो पारंपरिक व्यवसाय आज धीमे धीमे मरण पथारी तरफ सरकी गयेलो जोवा मळी रह्यो छे। कोरोना काल में धोबीनु काम खूब ज गंभीर मानवामां आवी रह्यु छे। संक्रमित व्यक्तिओना कपड़ा पण धोवा माटे आवी जता होय छे। आवा विपरीत समयनी वच्चे पण धोबी अने कपड़ाने इस्त्री करवाना व्यवसाय महामंदी तरफ आगळ वधी रह्यो छे, जेने उगारवा माटे पारंपरिक व्यवसाय साथे जोडायेला लोको सरकार तरफथी आसानी मीट मांडता जोवा मळी रह्या छे। ધંધામાં તો હજુ 12 મહિનાથી આપણે લોકડાઉન ચાલી રહ્યું છે, બરાબર, એવા ધંધા બિલકુલ ઓછા થઈ ગયા, બિલકુલ મંદા છે એમ। એમાં ધોબી કામમાં તો બિલકુલ ઓછા છો, અને હાલ પરિસ્થિતિ એવી છે કે ધાર્મિક પ્રસંગો બંધ છે, લગ્નગાળો બંધ છે, બીજા કોઈ નાના મોટા પ્રસંગો બંધ છે, એના કારણે લોકો સાયદેથી જીવન જીવે છે, એના કારણે અમારે બહુ કામ ઓછું થઈ ગયું છે। જે અમારે ધોલાઈનું કામ હતું હતું એ પણ બહુ બંધ થઈ ગયું છે, અને કોરોના હિસાબે અમે ધોલાઈ કામે બંધ કરેલું છે। ખાલી આ પ્રેસનું એટલું ચાલુ છે તો એના કારણે અમે પ્રેસમાં થોડું માપનું કામ લઈએ છીએ। કોરોનાના હિસાબે અમારે બહુ બીક લાગે છે, એટલે અમે માપનું કપડાં લઈએ છીએ, અને ધોરણીનું કામ તો બિલકુલ બંધ છે, એના કારણે આવક બિલકુલ ઓછી થઈ ગઈ છે, બિલકુલ ઓછી એટલે નોર્મલ થઈ ગઈ છે। અને અમારા ધોબી પરિસ્થિતિ એટલે અમારા ધોબીમાં સમગ્ર ગુજરાતની અંદર અમારા ધોબી જે દુકાનો કહેવાય ને એના બિલકુલ પરિસ્થિતિ એવી થઈ ગઈ છે ને કરતાં હાલ બહુ જબરજસ્ત આવક બિલકુલ ઓછી થઈ ગઈ છે। અમારે તો માગણી એટલી છે કે સરકાર અમારા જે દરેક સામૂહ જુઓ છો, દરેક કુમલા ઉપર એ અમારા ધોબી સમાજ ઉપર જુઓ, અને અમારા ધોબીના કોઈ લાગણીશીલ કોઈ બની આપો તો અમારે સારું છે એમ। કોઈ રાહત પેટી કોઈ આપો વસ્તુ તો એના માટે સારું છે, તો કોઈ સરકાર ટેક્સ લાઇટમાં ઘટાડો એના માટેની અમે બહુ ઢોકળી કરીએ છીએ। રાહતમાં તો એટલું કરે, લાઇટ બિલમાં થોડી મદદ આપો એનું અમે સરકારને અપીલ કરી છીએ કે જો આટલું કરી આપો તો। કોરોના સંક્રમણને કારણે સરકાર દ્વારા લગ્ન સરા અને ધાર્મિક તેમજ જાહેર કાર્યક્રમો પર પાછલા 1.5 વર્ષથી કેટલાક પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે, જે આજે પણ જોવા મળી રહ્યા છે, જેને કારણે પારંપરિક ધોબી અને કપડાને ઇસ્ત્રી કામનો વ્યવસાય સંકટ અને મહામુસીબતમાં ફસાયેલો જોવા મળી રહ્યો છે। ધોબી અને કપડાને ઇસ્ત્રી કરવાનું કામ લગ્ન સરા તેમજ ધાર્મિક કાર્યક્રમોમાં ખૂબ મોટા પ્રમાણમાં મળતું હોય છે। નાના અને મધ્યમ ઉદ્યોગકારો માટે આ સમય ખૂબ જ મહત્વનો અને આર્થિક રીતે સારી કમાણીનો વર્ષોથી માનવામાં આવે છે। આવા સમયે કોરોના સંક્રમણને કારણે મોટાભાગના ધાર્મિક અને લગ્ન સરા તેમજ તમામ જાહેર કાર્યક્રમો સરકારે આંશિક કે પૂર્ણ રીતે પ્રતિબંધિત જાહેર કર્યા છે, જેની વિપરીત અને માઠી અસર પારંપરિક ધોબી અને કપડાની ઇસ્ત્રી કરવાના વ્યવસાય પર પણ જોવા મળી રહી છે। અતુલ પટેલ, લાઈવ ગુજરાત ન્યૂઝ, મહેસાણા।